नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर नंबर 3 प्रकाश संश्लेषण के उच्च कक्षानी वनस्पतियों में प्रकाश संश्लेषण। तो आगळना लेक्चर नी अंदर आपणे अभ्यास कर्यो तो के प्रकाश संश्लेषण क्या थाय, केवी रीते थाय, कई वनस्पति नी अंदर केवा प्रकारना फेरफारो थाय, C3 परिपथ, C4 परिपथ एना आधार उपर प्रकाश श्वसन वगैरह माहिती विशे आपणे अभ्यास करी। हवे आपणो चेप्टर नो छेलो पॉइंट के प्रकाश संश्लेषण पर असर करता परिबळो। प्रकाश संश्लेषण पर असर करता परिबळो એટલે કે પ્રકાશ સંશ્લેષણ જે થાય છે વનસ્પતિની અંદર, એ પ્રકાશ સંશ્લેષણમાં જો કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો હોય તો એ ફેરફાર કયા પરિબળને, જૈવિક પરિબળ છે કે અજૈવિક પરિબળ, એના આધાર ઉપર થતો હોય છે। તો આપણે આખું ચેપ્ટર ભણ્યા એમાં આપણે ખ્યાલ આવી ગયો હોય કે પ્રકાશ સંશ્લેષણ પર અસર કરતા પરિબળો કયા કયા હોય। तो प्रकाश संश्लेषण पर असर करता परिबड़ो तो पेलो क्यों आवशे, तो के पेलो प्रकार आवशे प्रकाश अथवा तो सूर्य प्रकाश। त्यार बाद क्यों आवशे, तो के प्रकाश संश्लेषण में केनो उपयोग थाय छे, तो के कार्बन डाइऑक्साइड नो, कार्बन डाइऑक्साइड नो उपयोग थाय अने शू बनतु हशे, तो के खोराक बनतो हशे, શર્કરાનું નિર્માણ થતું હશે, તો કાર્બન ડાયોક્સાઇડ પર અસર થતી હશે। ત્યારબાદ તાપમાન, કે કેવું તાપમાન, વધુ તીવ્રતા વાળું તાપમાન હશે કે ઓછી તીવ્રતા વાળું કે મીડિયમ તીવ્રતા, એના ઉપર પણ આધાર રાખતો, જે આપણે C3 અને C4 પરિપથ જોયો એ કેના ઉપર આધાર રાખતો હતો, તાપમાન ઉપર। ત્યારબાદ પાણી, કે જમીનમાંથી પાણીનું શોષણ થાય અને પ્રકાશ સંશ્લેષણની મદદથી ઓક્સિજન છૂટો પડે અને ખોરાકનું નિર્માણ થતું, તો આ મુખ્ય 4 પરિબળો હશે એના ઉપર પ્રકાશ સંશ્લેષણની આખી પ્રક્રિયા શું થતી હશે, એના ઉપર અસર થતી હશે। હવે આપણે જોઈએ તો કે પ્રકાશ સંશ્લેષણ શા માટે જરૂરી છે, તો શરૂઆતમાં જ વાત કરી હતી કે પ્રકાશ સંશ્લેષણ રહ્યું એ પ્રકાશ સંશ્લેષણ કેના માટે, તો કે વનસ્પતિઓમાં ખોરાકનો સંગ્રહ કરવા માટે। હવે જો વનસ્પતિની અંદર એના ખોરાકનો સંગ્રહ થતો હશે તો અને તો જ આપણે શું કરી શકીએ, એ વનસ્પતિનો ઉપયોગ ખોરાક તરીકે કરી શકતા હોય છીએ, અથવા તો જે ખેતીવાડીની જે પાકો રહ્યા એ પાકો તો જ આપણે મેળવી શકતા હોઈએ છીએ। એટલે કે વનસ્પતિનું ઉત્પાદન કેના ઉપર આધારિત હશે, તો કે પ્રકાશ સંશ્લેષણ ઉપર આધારિત હશે। જોઈએ કે જે ખેતી લાયક પાકોરિયા, ખેતી લાયક વનસ્પતિ નો આધાર કેના ઉપર હશે, વનસ્પતિઓનું ઉત્પાદનનો આધાર પ્રકાશ સંશ્લેષણ પર હોય છે। હવે જો પ્રકાશ સંશ્લેષણ થતું હશે, વધુ જેટલું પ્રકાશ સંશ્લેષણ થશે એટલું આપણે ખેતી લાયક વનસ્પતિ જે હશે, ઘઉં, કપાસ કે અન્ય કોઈ મકાઈ, જુવાર વગેરે વનસ્પતિઓ, એનું ઉત્પાદન કેવું મળશે, વધુ મળશે। એટલે કે જેમ પ્રકાશ સંશ્લેષણનો દર વધુ હશે તેમ આપણે ખેતી લાયક પાકોનું ઉત્પાદન કેવું થતું હશે, વધુ જોવા મળતું હશે। હવે એના ઉપર આંતરિક અને બાહ્ય પરિબળો આધાર રાખે છે, બાહ્ય પરિબળ કે જે
प्रकाश संश्लेषण ऊपर प्रकाश संश्लेषण ने અસર કરે છે આંતરિક અને બાહ્ય પરિબળ. બાહ્ય એટલે કે જે બહાર થી આવતા હશે, એટલે કે તાપમાન હશે, કાર્બન ડાયોક્સાઇડ છે, સૂર્યપ્રકાશ છે વગેરે બાહ્ય પરિબળ. પાણી એના અંદરથી એને મળતું હશે, પોતાના શરીરમાંથી એને પાણી મળતું હશે, એટલે આપણે એને આંતરિક પરિબળ તરીકે ઓળખીએ છીએ. હવે વનસ્પતિ પરિબળોમાં એટલે કે એની જે આંતરિક અને બાહ્ય પરિબળોના કારણે જે ફેરફાર થતો હશે એના કારણે વનસ્પતિની અંદર કેવી અસર થાય, તો કે એની સંખ્યા, પર્ણની ઉંમર, એનું કદ, પર્ણ વિન્યાસ, મધ્યપર્ણ કોષો વગેરે ઉપર અસર થશે. હવે એ બધાય ઉપર અસર થાય, એક તો કેના કેના ઉપર અસર થાય, એક તો પર્ણોની સંખ્યા, પર્ણોની સંખ્યા, એનું કદ, એનો આકાર, પછી ત્યારબાદ પર્ણ વિન્યાસ, એની ઉંમર, પછી મધ્ય પર્ણ કોષો, મધ્ય પર્ણ કોષો. હવે જો પર્ણની સંખ્યા, કદ અને આકારમાં ફેરફાર થતો હોય, એટલે કે પર્ણની સંખ્યા જેમ ઓછી હશે તેમ પ્રકાશ સંશ્લેષણ ઓછું થશે. કેમ કે પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય, તો કે પર્ણમાં થાય. હવે જો એની સંખ્યા ઓછી હશે તો ઓટોમેટિક શું થઈ જશે, તો એ પ્રકાશ સંશ્લેષણનો દર ઘટી જ જવાનો. કદ, જેમ કદ પાંદડાનું મોટું હોય, પર્ણનું કદ મોટું હોય, તેમ પ્રકાશ સંશ્લેષણ વધુ થવાનું. ત્યારબાદ પર્ણ વિન્યાસ, કેવા પ્રકારનો પર્ણ વિન્યાસ જોવા મળે એ આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર અભ્યાસ કરવાના, કે પર્ણ વિન્યાસ શું છે, કે પર્ણની અંદર જે શિરાઓ આવેલી હોય, માની લ્યો કે પર્ણ, કોઈ પર્ણ હોય, પર્ણની અંદર જે એની શિરાઓ આવેલી હોય, આ મધ્ય પર્ણ પેશી, આ શું હે, મધ્ય પર્ણ પેશી. હવે મધ્ય પર્ણ પેશી ની આજુબાજુ જે શિરાઓ આવેલી હોય, એ શિરાઓની ગોઠવણીને, પર્ણની અંદર શિરાઓની ગોઠવણીને આપણે શું કહીએ, શિરા વિન્યાસ કહીએ. પરંતુ હવે જો મધ્ય પ્રકાંડ ઉપર પર્ણજી આવેલા હોય, જો સિંગલ પર્ણ આવેલું હોય તો એને એક આપણે એકાંતરિત કહીએ, પછી બંને બાજુ આવેલા હોય તો એને આપણે શું કહીએ, સન્મુખ કહીએ, પછી એક કરતા વધારે પર્ણ આવેલા હોય, એટલે બે કરતા વધારે પર્ણ આવેલા હોય ગુચ્છમાં, તો એ બહુ પર્ણ, એમ અલગ અલગ એક પર્ણ, સન્મુખ પર્ણ કે બહુ પર્ણ, તો એ આખા પર્ણની ગોઠવણીને શું કહીએ, પર્ણ વિન્યાસ કહેવાય. ત્યારબાદ એની ઉંમર, કેટલો સમય સુધી પર્ણ જીવિત રહેશે, અને મધ્ય પર્ણ કોષો. હવે મધ્ય પર્ણ કોષો રહ્યા, જો મધ્ય પર્ણ કોષોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો એની અંદર શું આવેલું હશે, હરિતકણ આવેલું હશે, હરિતકણની અંદર જ પ્રકાશ સંશ્લેષણ થવાનું, તો એમાં પણ ફેરફાર થશે. એટલે આ બધા ઉપર અસર થતી હશે, અને એ આના ઉપર અસર થશે, એટલે ઓટોમેટિક શું થશે, તો કે પ્રકાશ સંશ્લેષણનો દર ઘટી જશે. શું થશે, પ્રકાશ સંશ્લેષણનો દર ઘટી જશે. રેડી, કેના ઉપર અસર થાય, તો પર્ણની સંખ્યા, કદ, આકાર, પર્ણ વિન્યાસ, પર્ણની ઉંમર અને મધ્ય પર્ણ કોષોમાં ફેરફાર થાય તો પ્રકાશ સંશ્લેષણનો દર ઘટી જાય છે. હવે બાહ્ય પર્ણની વાત કરીએ, તો બાહ્ય પર્ણની અંદર પ્રકાશ, બાહ્ય પરિબળો, તો બાહ્ય પરિબળોની અંદર કેનો કેનો સમાવેશ થાય, તો કે એક તો
बाह्य परिबल। सूर्यप्रकाश, कार्बन डाइऑक्साइड, पानी, तापमान वगैरह नो बाह्य परिबल तरीके आपणे दर्शावी शकीए। हवे आ बाह्य परिबळोना कारण एटले के जो सूर्य प्रकाश ओछो मळशे के वधु मळशे तो पण प्रकाश संश्लेषणनो दर घटी जशे, कार्बन डाइऑक्साइड नहीं मळे तो प्रकाश संश्लेषणमां जी शर्करा बने ई शर्करा नहीं बने, पाणी तो ऑक्सिजन नहीं मळे, तापमान तापमान उपर पण असर करे, C3 अने C4 वनस्पतिमां आपणे जोई तो एवी ज रीते असर पहोंचाड़े। छता कोई पण एक परिबळ सीमित परिबळ तरीके नु मुख्य कारण करे छे। हवे आ बधाय परिबळो रिया बाह्य परिबळो अने आंतरिक परिबळ, ई बधाय परिबळमां कोई एक ज परिबळ प्रकाश संश्लेषणनो दर घटाडतुं होय छे। कोई पण परिबळ के जे तेना इष्टतम प्रमाणथी ओछा प्राप्य हशे, એટલે કે જી એનું ઇષ્ટતમ, માની લ્યો કે સૂર્યપ્રકાશ જેટલો જરૂરી હશે, સોરી આપણે પાણીનું ઉદાહરણ લઈએ, માની લ્યો કે 1 લિટર પાણીની જરૂરિયાત હોય પ્રકાશ સંશ્લેષણ માટે, 1 લિટર પાણીની જરૂરિયાત હોય એટલે એનું શું થયું, ઇષ્ટતમ પ્રમાણ થયું, પાણીનું ઇષ્ટતમ પ્રમાણ કેટલું થયું 1 લિટર। આપણે ઉદાહરણ જોઈએ છીએ તો એ ઇષ્ટતમ પ્રમાણ કરતા ઓછું પ્રમાણ, માની લ્યો કે वनस्पति ने मात्र 0.5 એટલે કે અડધો લિટર જ પાણી એને પ્રકાશ સંશ્લેષણમાં મળતું હોય તો ઈ એનું શું થઈ ગયું, તો કે એના હિસાબે પ્રકાશ સંશ્લેષણનો દર ઘટી જશે। તો એના ઉપર એને બ્લેકમેન કહેવામાં આવે, બ્લેકમેન ન્યૂનતમ કારકનો નિયમ રજૂ થયો ક્યારે, તો કે 1905 ની અંદર, 1905 ની અંદર બ્લેકમેન ન્યૂનતમનો કારક નક્કી કરવામાં આવ્યો કે જેટલા પરિબળો હશે એ પરિબળોમાં કોઈ એક જ પરિબળ હશે કે જે પ્રકાશ સંશ્લેષણના દરને ઘટાડતું હશે, પરંતુ એ પરિબળ કેવું હશે, તો કે એના ઇષ્ટતમ પ્રમાણ કરતા ન્યૂનતમ પ્રમાણમાં મળતું હોય તો, અથવા તો ઓછા પ્રમાણ, કે પરિબળ તેના ઇષ્ટતમ, ઇષ્ટતમ ઇષ્ટતમ એટલે કે વધુ પ્રમાણ, જે મેક્સિમમ ઇષ્ટતમ પ્રમાણ કરતા ઓછા પ્રાપ્ય હોય તો તેના કારણે પ્રકાશ સંશ્લેષણનો દર કેવો થશે, ઘટી જશે। રેડી? ત્યારબાદ કે જ્યારે અનેક પરિબળો, જ્યારે અનેક પરિબળો એટલે કે એક કરતા વધુ પરિબળો જો પ્રકાશ સંશ્લેષણનો દર નક્કી કરતો હોય, પરિબળો કોઈ જૈવિક, કોઈ જૈવિક રાસાયણિક પ્રક્રિયાને, જૈવિક રાસાયણિક પ્રક્રિયાને અસર કરતા હોય, અસર કરે તો તેને બ્લેકમેન, ત્યારે બ્લેકમેન નામના સાયન્ટિસ્ટે 1905 ની અંદર શું નિયમ આપ્યો, ન્યૂનતમ કારકનો નિયમ આપવામાં આવ્યો, ન્યૂનતમ કારકોનો નિયમ તરીકે ઓળખવામાં આવ્યો। હવે આ નિયમ પ્રમાણે શું થાય કે માની લ્યો કે વાતાવરણની અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડ, સૂર્યપ્રકાશ અને પાણી અને તાપમાન ચારેય પરિબળો છે, એ ચારેય પરિબળોના કારણે શું થાય, પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે, પરંતુ મુખ્ય પરિબળ કયું, જો તાપમાન વધુ હશે
तो प्रकाश संश्लेषण नो दर वधी जशे, एटले के श्वसन नी क्रिया वधी जशे, एना कारणे पाणी नो लोस वधारे थशे, एटले के पाणी नी जे बाष्पीभवन थशे, बाष्पीभवन वधी गयो, एटले वनस्पति नी अंदर हवे शुं थयुं, तो के पाणी नी उणप थई, ई उणप ने कारणे हवे शुं थाय, तो के प्रकाश संश्लेषण नो दर घटे, तापमान आधार राखे, केम के सूर्य प्रकाश वधु हशे, एनी तीव्रता वधी हशे, तो तापमान ऑटोमेटिक वधी जशे, ई तापमान वधवाना कारणे शुं थयुं, तो के पाणी नुं बाष्पीभवन वधुं थयुं, पाणी नुं बाष्पीभवन वधुं थयुं एना कारणे शुं थयुं हवे वनस्पति नी अंदर, तो के प्रकाश संश्लेषण नो दर घटी गयो, तो ई प्रकाश संश्लेषण नो दर घट्यो, तो ई आ व्याख्या ऊपर आधार राखे, तो के अनेक परिबळो, परिबळो तो आपणी पासे ત્રણ હતા, સૂર્ય પ્રકાશ, પાણી અને તાપ, એમાંથી કોઈ જૈવ રાસાયણિક પ્રક્રિયાને અસર કરે, ઈ તનમાંથી કોઈ એક જ શું કરે, તો કે જૈવ રાસાયણિક પ્રક્રિયાને અસર કરતા હોય તો એવા કારકને શું કહેવામાં આવે, તો કે ન્યૂનતમ કારકનો નિયમ કહેવામાં આવે. રેડી? હવે આપણે બધાય પરિબળો જોઈ, ઈ પહેલા થોડુંક તમે નોટ ડાઉન કરીએ. રેડી? હવે પેલો પરિબળ આપણે જોઈએ, પ્રકાશ અથવા તો સૂર્ય પ્રકાશ. સૂર્ય પ્રકાશ કે પ્રકાશ સંશ્લેષણ પર અસર કરતા પરિબળોના રૂપમાં લઈએ તો પ્રકાશની ગુણવત્તા, પછી પ્રકાશની તીવ્રતા તથા પ્રકાશની અવધિ વચ્ચેનો ભેદ કરી શકીએ છીએ, અથવા તો આપણે એને ભેદ પારખવો જોઈએ. આપણે જે પ્રકાશ સંશ્લેષણમાં જે સૂર્ય પ્રકાશ મળે, એ સૂર્ય પ્રકાશની એટલે કે પ્રકાશની તીવ્રતા, રેડી, પ્રકાશની તીવ્રતા, પ્રકાશની ગુણવત્તા તથા બીજું શું, તો કે પ્રકાશની અવધિ વચન, પ્રકાશ અવધિ, આ ત્રણેય વચ્ચેનો આપણે ભેદ પારખવો પડે. કેમ? તો કે પ્રકાશની તીવ્રતા કેટલી છે, ઓછી છે, વધુ છે, કે જેટલી પ્રકાશ સંશ્લેષણની અંદર જરૂરી છે એટલી. માની લ્યો કે પ્રકાશની અંદર તો બધા જ કિરણો હોવાના, એક્સ રે, ગામા કિરણો, ત્યારબાદ ઇન્ફ્રારેડ, પછી યુવી લાઇટ, દ્રશ્યમાન પ્રકાશ, તો બધાય તરંગોમાંથી એની કઈ તીવ્રતા આપણે મળે, એની કેટલી ગુણવત્તા અને એની અવધિ કેટલી, કેટલા સમય સુધી આપણે મળે, એ બધું જ આપણે જાણવું પડે. ત્યારબાદ તો કે પ્રકાશની ઓછી તીવ્રતા, એટલે કે જેમ પ્રકાશની તીવ્રતા ઓછી હશે, એ આપતો પ્રકાશ અને CO2ના સ્થાપન, કાર્બન ડાયોક્સાઇડનો જે સ્થાપનનો દર હશે, એ વચ્ચે આપણે એક રેખીય સંબંધ દોરી શકીએ. કેની વચ્ચે? તો કે જે આપણે ઓછી તીવ્રતા વાળો પ્રકાશ એનો કેની સાથે, તો કે કાર્બન ડાયોક્સાઇડ ના સ્થાપન વચ્ચેનો રેખીય સંબંધ આપણે શું કરી શકીએ, દર્શાવી શકીએ. બરોબર? તો એના ઉપરથી આપણે ગ્રાફ દોરીએ. માની લ્યો કે આ પ્રકાશ સંશ્લેષણનો દર. રેડી? પ્રકાશ સંશ્લેષણનો દર. હવે જેમ જેમ તીવ્રતા ઓછી હશે, અને અહીંયા કાર્બન ડાયોક્સાઇડ, તો જેમ જેમ તીવ્રતા ઓછી હશે અને કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થતું જતું હશે, તેમ તેમ આપણે એનો રેખીય, એટલે અહીંયા પ્રકાશની તીવ્રતા કેવી થઈ, અહીંયા સૌથી વધુ પ્રકાશની તીવ્રતા હશે, કે જે પ્રકાશ સંશ્લેષણ પર આધારિત હશે, એનું મહત્તમ
प्रकाशनी तीव्रता। तो एम एम शू थतु हशे, कार्बन डायोक्साइड नु स्थापन वधु थतु हशे। एटले के अहीं जी प्रकाश संश्लेषण नो दर जी रह्यो ए केवो थशे, वधु थशे। अहीं प्रकाशनी तीव्रता ओछी छे एटला माटे एनो दर केवो छे, कार्बन डायोक्साइड नो दर ओछो एटला माटे शुं थशे, प्रकाश संश्लेषण नो दर ओछो थशे। जेम जेम तीव्रता वधती गई एम एम शुं थयुं, तो के प्रकाश संश्लेषण नो दर पण वधतो गयो। हवे त्यार बाद कार्बन डायोक्साइड नी बीजो परिबळ लईए, के कार्बन डायोक्साइड अथवा तो कार्बन डायोक्साइड नी सांद्रता, CO2 नी सांद्रता वातावरण में केटलो कार्बन डायोक्साइड छे, तो वातावरण में अंदाजी 0.03 થી લઈ 0.04% જ કાર્બન ડાયોક્સાઇડ છે। એટલે કે વનસ્પતિઓને જેટલો કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા જોતી હતી એટલી સાંદ્રતાથી નીચેનો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં હાજર છે। વનસ્પતિને કેટલી જોઈએ? વનસ્પતિને ઓછામાં ઓછી 0.05% કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે પ્રકાશ સંશ્લેષણ કરવા માટે। એટલે બાકીનો કાર્બન ડાયોક્સાઇડ હવે ક્યાંથી મળશે? વાતાવરણમાં તો આટલો જ છે, એ તો ફિક્સ જ રહેવાનો કે 0.03 થી 0.04। હવે આ બાકીનો જે 0.01% રહ્યો એ કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી મળશે? તો કે જે વનસ્પતિના કોષો આંતરિક કોષો જે શ્વસન કરે એ શ્વસન દરમિયાન જે કાર્બન ડાયોક્સાઇડ મળશે એ આની પૂર્તિ કરશે। રેડી? ક્યાંથી 1%ની પૂર્તિ થાય? તો કે જે વનસ્પતિના બીજા કોષો શ્વસન કરે એ શ્વસન દરમિયાન 1%ની પૂર્તિ થાય છે। હવે જો આના કરતા વધારે કાર્બન ડાયોક્સાઇડ મળે, એટલે કે 0.05%થી વધારે કાર્બન ડાયોક્સાઇડ સતત મળતો રહે, તો શું થશે? હાનિકારક થશે, એટલે કે વનસ્પતિ માટે ગેરફાયદો, વધુ પ્રમાણની સાંદ્રતા, વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ મળવાથી વનસ્પતિ માટે હાનિકારક છે। એટલે કે જેટલો મળવો જોઈએ એટલો જ મળવો જોઈએ। હવે બીજું આપણે કઈ ઉદાહરણ લઈ શકીએ? તો કે C3 વનસ્પતિઓ અને C4 વનસ્પતિઓ લખી શકીએ। C3 વનસ્પતિઓ અને બીજું C4 વનસ્પતિ। હવે જો પ્રકાશની તીવ્રતા વધુ હોય તો કાર્બન ડાયોક્સાઇડ શું થશે? છે C3 વનસ્પતિને નહીં મળે, એટલે શું થશે? ઓક્સિજન બહાર નહીં નીકળે। તો C3 અને C4 વનસ્પતિઓ કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા પ્રત્યે ભિન્ન પ્રતિભાવ દર્શાવે છે। એટલે કે બંનેની અંદર કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા કેવી હશે? તો કે ભિન્ન પ્રકારની, ભિન્ન પ્રતિભાવ બંનેની અંદર જોવા મળતો છે। એટલે કે બંને વનસ્પતિની અંદર કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત અલગ અલગ હશે। ઓછા પ્રકારની સ્થિતિમાં, એટલે કે જો ઓછો પ્રકાશ મળતો છે એટલે કે પૂરતા પ્રમાણમાં જેટલો પ્રકાશ સંશ્લેષણને જરૂરી હશે એટલો પ્રકાશ મળતો હોય, તો બંને વનસ્પતિમાં કોઈ પણ સમૂહ કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા કેવી હશે એ પ્રતિક્રિયા દર્શાવતી નથી। હવે જો નોર્મલ કન્ડિશનની અંદર શું થશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ રહ્યો, કાર્બન ડાયોક્સાઇડ શું હશે? માની લો કે આપણે પહેલેથી સમજીએ, જો પ્રકાશની તીવ્રતા વધુ હોય એટલે કે પ્રકાશ શ્વસન થતું હોય, શું થતું હોય? પ્રકાશ શ્વસન થતું હોય તો શું થશે C3 વનસ્પતિ માટે? તો કે આમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટતું જશે, એટલે કે બહારથી કાર્બન ડાયોક્સાઇડ હવે મળશે નહીં, એટલે કે કાર્બન ડાયોક્સાઇડની અહીંયા ઉણપ થઈ, ઉણપને કારણે શું થયું?
तो कि हवे एनो प्रकाश संश्लेषण नो दर घटी गयो ऑटोमेटिक। ज्यारे C4 वनस्पति में प्रकाश श्वसन थतुं ज नथी एटला माटे एने कोई पण प्रकारनो चेन्ज थशे नहीं। हवे बीजी कंडीशन शुं आवी के सामान्य स्थिति में कार्बन डायोक्साइड नी कोई असर थती नथी एकय वनस्पति में C3 होय तो भले अने C4 એટલે કે બંનેની અંદર પ્રકાશ સંશ્લેષણનો દર કેવો મળશે ઊંચો મળશે એટલે કે વધુ મળશે। ત્યારબાદ C4 વનસ્પતિઓ લગભગ કેટલો તો કે 360 માઇક્રોલિટર પર લિટરમાંથી કાર્બન ડાયોક્સાઇડનું કન્ઝપ્શન કરે એટલે કે 1 લિટર કાર્બન ડાયોક્સાઇડમાંથી C4 વનસ્પતિઓને કેટલો જરૂરી तो के 360 माइक्रोलीटर जेटली जरूरियात पड़े। माइक्रोलीटर एटले 1 माइक्रोलीटर एटले 10^-6 लीटर। रेडी एटले 1 लीटर माथी केटलो एने खाली जरूरियात छे 360 माइक्रोलीटर जरूरी छे। ज्यारे C3 वनस्पतिमा 450 माइक्रोलीटर नी जरूरियात पड़ती हशे। एटले एना उपरथी आपणे शुं कही शकीए के C3 वनस्पति में कार्बन डायोक्साइड नी वधु सांद्रता में प्रक्रिया करे छे। आ उपरथी आपणे शुं लखी शकीए के बे आंकड़ा जी आपणे लख्या के C4 वनस्पति में अने C3 वनस्पति में अहीं लखी ले C4 वनस्पति में केटलो कार्बन डायोक्साइड जोई 360 माइक्रोलीटर ज्यारे C3 वनस्पति में 450 माइक्रोलीटर नी जरूरियात पड़ती हशे। तो आना उपरथी आपणे शुं कही शकीए के C3 वनस्पति नी अंदर वनस्पतिओ में कार्बन डायोक्साइड नी सांद्रता केवी हशे तो के सांद्रता वधु हशे। एटली सांद्रता होय तो ज C3 वनस्पतिओ काम करी शके अथवा तो प्रकाश संश्लेषण करी शके अने एना फळ स्वरूपे आपने शुं मळशे तो के प्रकाश संश्लेषण मळशे अने प्रकाश संश्लेषणना कारणे आपने वनस्पतिनी उत्पादक निपजो मळशे एटले के ऑक्सिजन अने आपने खोराक मळतो हशे एटले आना स्वरूपे आपने ઉત્પાદકતામાં શું થતો હશે વધારો થતો હશે। રેડી ત્યારબાદ ત્રીજું પરિબળ જોઈએ તાપમાં। તો તાપમાનની તો અસર આપને ખબર જ પડી ગઈ કે જેમ તાપમાન વધુ હશે એટલે કે પ્રકાશની તીવ્રતા જેમ વધુ હશે તેમ તેમ પ્રકાશ સંશ્લેષણનો દર વધશે, પરંતુ અમુક દર પછી પ્રકાશ સંશ્લેષણનો દર ઘટશે। કેમ કે જો તાપમાન પછી વધુ થશે તો પ્રકાશ સંશ્લેષણનો દર ઘટશે। તો એનું ઉદાહરણ કયું છે તો કે C3 વનસ્પતિઓ અને C4 વનસ્પતિઓ। C3 વનસ્પતિમાં વધુ તાપમાને પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે છે, જ્યારે C4 વનસ્પતિની અંદર C4 વનસ્પતિઓમાં ઉચ્છેચકીય કાર્ય થાય, ઉચ્છેચકીય પ્રક્રિયા જોવા મળે અને એ પ્રક્રિયાને કારણે શું થતું હશે, ઉચ્છેચકીય પ્રક્રિયાને કારણે તાપમાનની અસર એના ઉપર નહીં થાય અને એના હિસાબે શું થશે, પ્રકાશ સંશ્લેષણનો દર જળવાઈ રહેશે। એટલે વિવિધ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ માટે ઇષ્ટતમ તાપમાન કેવું હશે તેમના અનુકૂલિત વસવાટ પર આધારિત હશે। એટલે કે બધી જ વનસ્પતિઓ માટે કોઈ ચોક્કસ તાપમાન નક્કી નહીં હોય। અમુક વનસ્પતિઓ ઠંડા પ્રદેશની અંદર ઉગતી હશે તો એનું ઇષ્ટ તાપમાન કેવું હશે, નીચું હશે। અમુક ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં વનસ્પતિઓ જોવા મળતી હશે તો એ વનસ્પતિનું ઇષ્ટતમ તાપમાન કેવું હશે, વધારે છે। એટલે કે અલગ અલગ વનસ્પતિની અંદર, વિવિધ વનસ્પતિની અંદર એનું ઇષ્ટતમ તાપમાન કેવું હશે
એના અનુકૂલનને આધારે, એના વસવાટને આધારે નક્કી થતું હશે. એટલે કે વિવિધ વનસ્પતિમાં તેમનું ઇષ્ટતમ તાપમાન, ઇષ્ટતમ તાપમાન તેના વસવાટ પર આધાર રાખે છે. બરોબર. હવે સમશીતોષ્ણ વનસ્પતિઓ કરતા ઉષ્ણ કટિબંધીય વનસ્પતિઓમાં ઇષ્ટતમ તાપમાન વધુ હોય, એટલે કે ઉષ્ણ કટિબંધીય તાપમાન અથવા તો એ વિસ્તારની અંદર તાપમાન કેવું હશે, વધારે હશે, અને સમશીતોષ્ણ તા વસવાટની વનસ્પતિઓનું તાપમાન કેવું હશે, નીચું હશે. હવે ચોથો પરિબળ છે પાણી. રેડી? તો પાણીની શું મહત્વ? તો કે પાણીનું મહત્વ એ છે કે પ્રકાશ સંશ્લેષણની જે બાહ્ય નિપજ જે ઓક્સિજન છે, એ ઓક્સિજનને છૂટો કેમાંથી પડે? તો કે પાણીમાંથી પડે, એવું આપણે અગાઉ જોયું. હવે પ્રકાશ સંશ્લેષણ પર થતી અસર કરતા સમગ્ર વનસ્પતિ પર વધારે અસર પડે છે કે નહીં? તો કે પાણીની. કેમ કે પાણી ખાલી પ્રકાશ સંશ્લેષણ એક માટે જ જરૂરી નથી, બીજા ઘણા બધા કાર્યો માટે પણ પાણીનો ઉપયોગ થતો હશે. એટલે કે જો પાણીનું પ્રમાણ વધશે અથવા તો ઘટશે તો વનસ્પતિ ઉપર ડાયરેક્ટ ઇફેક્ટ પડશે, એટલે ડાયરેક્ટ એના ઉપર શું થશે, અસર થતી હશે. હવે જલતાણને કારણે, એટલે કે પાણીની કમીને કારણે શું થતું હશે, પર્ણરંધ્ર બંધ થઈ જતા હશે અથવા તો વાયુરંધ્ર. હવે વાયુરંધ્ર બંધ થઈ જાય તો શું થશે, બહારનો કાર્બન ડાયોક્સાઇડ હવે આવશે નહીં. બહારનો કાર્બન ડાયોક્સાઇડ ન આવ્યો તો પ્રકાશ સંશ્લેષણ નહીં થાય, પ્રકાશ સંશ્લેષણ નહીં થાય તો ઓટોમેટિક શું થઈ ગયું, તો કે જે આપણે ઉત્પાદકતા મળતી હતી એ ઉત્પાદકતા હવે નહીં બને. એટલે આની સાથે જળતાણથી પર્ણ વલન થાય છે, એટલે એના હિસાબે શું થશે, પર્ણનું ખરી પડવું, પાંદડાઓ ખરી પડશે. એટલે પાંદડાઓ ખરી પડે અથવા તો પર્ણનું વલન થયું, એના કારણે શું થયું કે હવે પ્રકાશ સંશ્લેષણ પર્ણની અંદર થતું હતું તો પ્રકાશ સંશ્લેષણ હવે થશે નહીં. એટલે જેનાથી પર્ણની સપાટી ક્ષેત્રફળમાં શું થશે, ઘટાડો થશે, અને એ ઘટાડો કેના ઉપર આધાર રાખશે, તેની ચયાપચય ક્રિયાઓમાં પણ ઘટાડો કરે છે. એટલે કે ઓછા પ્રમાણમાં, ઓછા પ્રમાણમાં ને કારણે શું થશે, એક તો પર્ણરંધ્ર બંધ થઈ જશે, પર્ણરંધ્ર બંધ થાય, પર્ણરંધ્ર બંધ થાય એના કારણે શું થશે, CO2 ની સાંદ્રતામાં ઘટાડો થશે. હવે CO2 ની સાંદ્રતામાં ઘટાડો થયો એટલે શું થયું, તો કે પ્રકાશ સંશ્લેષણનો દર ઘટી ગયો, પ્રકાશ સંશ્લેષણનો દર ઘટી જશે. અને બીજું શું થશે, તો કે પર્ણવલન થશે. પર્ણવલન એટલે કે પાંદડાઓનું ખરી પડવું. હવે પર્ણવલન થયું હોય એના હિસાબે શું થશે, પર્ણવલનના કારણે તેની સપાટીમાં તેના ક્ષેત્રફળની સપાટીમાં ઘટાડો થશે. હવે ક્ષેત્રફળની સપાટીમાં ઘટાડો થયો તો ડાયરેક્ટ જ ઇફેક્ટ ક્યાંથી, પ્રકાશ સંશ્લેષણ ઓછું થશે. તો આમ અલગ અલગ ચાર પરિબળો આપણે જોઈએ. પ્રકાશ સંશ્લેષણ પર અસર કરતા પરિબળોની અંદર પ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા, એનું તાપમાન અને પાણી. રેડી? જોઈ લો એક વખત અને નોટ ડાઉન કરી લ્યો.